વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરમાં પણ હવે ફોર્મમાં લોચા વાગ્યા છે અને ઉમેશ મકવાણા સામે બીજેપીની વાંધા અરજી મૂકવામાં આવી છે. એફિડેવિટમાં વિસંગતતા મુદ્દે અરજી કરવામાં આવી છે. ઉમેશ મકવાણાએ બીજેપી ઉમેદવાર નીમુબેન બાંભણિયા સામે આક્ષેપો કર્યા છે. મારું ફોર્મ રદ કરાવવા બીજેપીના ઉમેદવાર પ્રયત્ન કરી રહ્યા છે તેવું ઉમેશ મકવાણા દ્વારા કહેવામાં આવ્યું છે. ફોર્મ યોગ્ય હોવા છતાં ખોટી રીતે મારું ફોર્મ રદ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું ઉમેશ મકવાણા દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. બીજેપી દ્વારા ઉમેદવારી ફોર્મ રદ કરાવવાની મેરી મુરાદને હું વખોડું છું તેવું ઉમેશ મકવાણા દ્વારા કહેવામાં આવ્યું છે. તો ઉમેશ મકવાણા સામે બીજેપીની જે પ્રમાણે બીજેપી દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે તે પ્રકારની વાત ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે. તો આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે સંવાદદાતા ભૌમિક જોડાયા છે. તેમની પાસેથી વધુ અપડેટ જાણીશું. જે ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગર બોટાદ લોકસભા બેઠક ઉપર કુલ 19 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 36 ફોર્મ ભરાણા છે. તે પૈકી 5 ફોર્મ ગઈકાલે ફોર્મ ચકાસણીના દિવસે રદ કરવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વાંધાવરજી ભાજપ દ્વારા કરવામાં આવી છે. ખાસ વાત કરીએ તો ભાજપ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એફિડેવિટમાં અનેક વિસંગતતા હોવાને કારણે ભાજપ દ્વારા ગઈકાલે જ તે વાંધા અરજી આપવામાં આવી છે. તેને લઈ ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જે આજે સમય પૂર્ણ થાય છે તો જોવું રહ્યું અંતે શું આવે છે સામે.